चलो विद्यार्थी मित्रों, गणितना पीरियड में तमारू स्वागत छे। आजे आपणे प्रश्न 3 भणवाना, एमां बहुपदीना शून्यो, बहुपदीना शून्यो छे के नहीं एवो प्रश्न आवे। तो पहला प्रश्न आ तमारा माटे नव छे कि शून्यो एटले शुं। तो अहीं एक व्याख्या छे કે એક્સની એવી કિંમત, હવે અત્યાર સુધી આપણે શું લેતા, એક્સની ગમે તેવી કિંમત, હવે અહીંયા એવું કીધું છે એક્સની એવી કિંમત તમારે લેવાની કે બહુપદીનું મૂલ્ય અથવા તો કિંમત કેવી થવી જોઈએ, શૂન્ય। એટલે ટૂંકમાં આપણો જવાબ શૂન્ય આવવો જોઈએ। તો એક્સની કિંમત એવી લેવાની જેમાં જવાબ શૂન્ય આવે ને, તો આ એક્સની જે કિંમત લીધી ને એ આ બહુપદીનું શું ગણાય, શૂન્ય ગણાય। તો અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે, બહુપદી તમને આપી છે, બહુપદી છે અહીંયા 2x-3। એક્સની કિંમત કઈ લીધી છે અહીંયા, એક્સ બરાબર 3/2, ચેક કરવાનું છે આપણે અહીંયા મૂકી, એક્સની જગ્યાએ 3/2, એક્સની જગ્યાએ 3/2, આવું તો આપણે ભણી ગયા આગળ, તમને આવડે, છેદ ઉડાડું શું વધ્યું, 3, ઓછા કેટલા વધ્યા, 3, જવાબ શું આવ્યો, શૂન્ય। હવે આ ખૂબ મહત્ત્વનું છે, જવાબ શૂન્ય આવ્યો ને તો આ જે આપણે કિંમત લીધી એ બહુપદીનું શું બન્યું, શૂન્ય। થોડુંક અટપટું છે પણ 2-4 વખત ફરીને સાંભળજો, એક્સની કિંમત એવી લેવાની કે આપણો જવાબ કેવો આવવો જોઈએ, શૂન્ય। આપણે એક્સની કિંમત કેવી લીધી, 3/2। હવે તમને એમ થાય કેમ ખબર પડે, એ આપેલી જ હશે, તમારે લેવાની નથી। તો અહીંયા 3/2 લીધું ને તો એક્સનો જવાબ કેવો આવ્યો, કિંમત શૂન્ય, તો આ એનું શૂન્ય છે। ચલો બીજું ઉદાહરણ હું લઉં, એક્સની કેવી કિંમત ગમે લેવાની, ચાલો મેં -2 લીધી, આની અંદર કિંમત મૂકી, આ બધું આગળ ભણી ગયા તમને આવડે, જોજો તમે શાંતિ, જવાબ શું આવ્યો, શૂન્ય આવ્યો, હા આવ્યો। તો આ આપણી કિંમત છે એ બહુપદીનું શું બન્યું, શૂન્ય। -2 છે એ બહુપદીનું શું બન્યું, શૂન્ય। શા માટે આપણો જવાબ કેવો આવ્યો, શૂન્ય। સમજી ગયા તમે, ફરીને ત્રીજું ઉદાહરણ લો, કોના માટે, એક્સની કિંમત મારે 2 લેવી છે, અહીંયા એક બહુપદી આપી છે તમે, ઉપરની છે એ જ છે, ખાલી કિંમત 2 લઈ લીધું, 2, જવાબ શું આવ્યો, 20, તો એ શૂન્ય નથી, કેમ, જવાબ શું આવ્યો આપણો, 20, શૂન્ય જવાબ નથી, શૂન્ય જવાબ નથી। એટલે આ 2 છે એ બહુપદીનું શૂન્ય નથી, યાદ રાખજો, 2 કિંમત લીધી ને તો જવાબ શૂન્ય, 2 જે કિંમત લઈ ક્યાં મૂકવાની, એક્સની જગ્યાએ, તો ભણી ગયા આપણે સાદું રૂપે, ભણી ગયા 5 × 2 = 10, 6 બધાનો સરવાળો થાય 20, આપણો જવાબ શૂન્ય આવ્યો ને, એટલે આ 2 છે એ બહુપદીનું શૂન્ય નથી। હવે કે પ્રશ્ન નંબર 3 આજે ગણવાનો છે, એ તો મેં તમને ઉદાહરણ લીધા બધા, હવે આપણો પ્રશ્ન ગણીએ, રકમ ઈજ કે એક્સની કિંમત લ્યો, શૂન્ય છે કે નહીં, ક્યારે શૂન્ય કહેવાય, જવાબ શૂન્ય આવે તો, મૂકો અહીંયા આપણને આપેલો જ છે, આ તમને રકમમાં આપેલો, એક્સની જગ્યાએ શું લેવાનું, 1/3, પણ એ કેવા છે, -2, શું કામ રકમમાં આપ્યું છે, મૂકું અહીંયા 3/3 ઉડી જાય, શું વધ્યું, -1 + 1, 2ની બાદબાકી થાય, 1+ છે ને 1-, શું થયું, આપણો જવાબ કેવો આવ્યો, શૂન્ય। એટલે આ કિંમત એનો શૂન્ય છે, તમારે પરીક્ષામાં ન આવે ને જવાબ શૂન્ય આવ્યો તો હા, આટલું જ લખવાનું, આગળ લખવાનું નહીં। દાખલા નંબર 2, એક્સની કિંમત આપી દીધી છે, કેટલી આપી છે, 4/5, એક્સની કિંમત આપી દીધી છે, મૂકી દો એક્સની જગ્યાએ 4/5, અહીંયા આપ્યું છે એક્સ બરાબર 4/5,
તો અહીંયા એક્સની જગ્યાએ ચારના છેદમાં પાંચ, પાંચ પાંચ કેન્સલ થઈ જાય, વચ્ચે ગુણાકાર છે, આવું બધું યાદ હોવું જોઈએ. પાઈ એમ નહીં ત્યાં કિંમત મૂકવાની નથી. આ છેદ ઉડી ગયા, શું વધ્યું? ચાર ઓછા પાઈ, આ એની કિંમત થઈ. તો આની કિંમત આપણો શૂન્ય આવ્યો ને આના બરાબર નથી શૂન્ય. મેં આનો અર્થ શું થાય? બરાબર શૂન્ય નથી. એટલે આ પાંચ, આ એનું શૂન્ય નથી. આપણે જે કિંમત લીધી હતી ને એ ઉપરની પદાવલીનું શૂન્ય નથી. હવે એવી રીતે આ બધા દાખલા મેં ગણ્યા છે. જવાબ શૂન્ય આવે તો શૂન્ય છે, જવાબ શૂન્ય ના આવે તો શૂન્ય નથી. આ બેનો જવાબ શૂન્ય આવ્યો તો શૂન્ય છે, જવાબ શૂન્ય ન આવે તો શૂન્ય નથી. ચાલો ફરી રકમ તમને અહીંયા આપી છે કે પિન એક્સની જગ્યાએ તમારે શું લેવાનું છે? માઇનસ એક. તો રકમ છે માઇનસ, અહીંયા છે જ તમારી રકમ, મેં બીજી વાર નથી લખી, એક્સનો વર્ગ માઇનસ એક, માઇનસ એકનો વર્ગ, માઇનસ એક રકમ છે. એટલે માઇનસ એક આ, હવે અહીંયા પ્લસ થઈ જાય. મેં સમજાવ્યું તો હમણાં તમને, એટલે ઝીરો, ઝીરો જવાબ આવ્યો તો શૂન્ય છે. ચાલો આ બે દાખલા તમારે જાતે ગણવાના છે. પાંચમો હું ફરીને સમજાવું. આ રકમ છે તમારી પાંચ એક્સ બરાબર એક્સનું વર્ગ. અંદર લ્યો કૌંસની બહાર લ્યો તોય ચાલે, અહીંયા અંદર લઈ લીધો છે. આને આમ પણ લખાય ઝીરો એક્સનો વર્ગ. જવાબ શું આવે? શૂન્ય. તો શૂન્ય છે. હવે કોઈ પણ એલ આ રકમ છે આપણી ચોપડીમાં વાંચજો. હવે એક્સની જગ્યાએ શું લીધું છે? એમના છેદમાં એલ માઇનસ, અહીંયા એક્સ બરાબર માઇનસ એમના છેદમાં એલ રકમમાં જ આપ્યું છે. મૂકી દો કિંમત એક્સની જગ્યાએ, મૂકી દીધી આ એલના એલ. એક્સની જગ્યાએ શું લખું? માઇનસ એમના છેદમાં એલ. આ ઉડી જાય, કેન્સલ થઈ જાય. ખરેખર એવું બોલવું પડે, આ બંને કેન્સલ થઈ જાય. શું અહીંયા માત્ર વધ્યું? માઇનસ એમ. પ્લસ શું વધ્યું? એમ. એકવાર પ્લસ એમ, એક વખત માઇનસ, શું થઈ ગયું? એમ શૂન્ય થઈ ગયું. એટલે આ શૂન્ય જવાબ આવ્યો આપણો. એટલે આ જે કિંમત આપી હતી એ શું થયું? પદાવલીનું શૂન્ય છે આ જે કિંમત છે. ચાલો એના પછીનો દાખલો, કેટલી મિનિટ થઈ? ચાલો ત્યાર પછી એનો દાખલો સાતમો છે. સાતમાની રકમ આવી છે અને બે કિંમત એક્સની, એક વખત આ લેવાની છે તમારે અને આ બીજી વખત આ કિંમત લેવાની છે. એટલે આના બે દાખલાથી આ સમજી લેજો. આ એક દાખલો બનશે અને આ બીજો દાખલો. હવે એક્સની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? માઇનસ એક વર્ગમૂળમાં ત્રણ. ચાલો આપણે મૂકીએ આ પી એક્સની જગ્યાએ માઇનસ એક વર્ગમૂળમાં ત્રણ. ચાલો ત્રણ એક્સની જગ્યાએ માઇનસ એક વર્ગમૂળમાં ત્રણનો વર્ગ માઇનસ એક. જો આટલું પરીક્ષામાં લખો ને તો બે માર્ક્સનો દાખલો હોય તો એક મળી જાય, અડધો માર્ક્સ મળી જાય. એટલે આટલું તો બધાને આવડે જ. હવે અહીંયા વચ્ચે ગુણાકાર છે, ગુણાકાર ગુણ્યા. હવે આ નાના ધોરણનું સાદુરૂપ છે પણ આપણને પાયન વસ્તુ બહુ આવડતી જ નથી, એટલે જ નવમાનું ગણિત અઘરું લાગે છે. હવે યાદ કરો, અહીંયા માઇનસ છે, યાદ રાખજો. એકનો વર્ગ લ્યો એક, મેં તમને એમ કીધું તું અહીંયા બે કી ઘાત હોય એટલે જવાબ તો પ્લસ જ આવી ગયો, એટલે અહીંયા માઇનસ જવાબ નહીં આવે. ચાલો એક. હવે વર્ગમૂળમાં ત્રણ, એને દૂર, એની ઉપર વર્ગ આવે. યાદ, અહીંયા સાઈડમાં સમજાવું છું તમને કે વર્ગમૂળમાં ત્રણ હોય, આ એક છે, ઉપર વર્ગ છે, તો આ એકનોય વર્ગ થાય અને વર્ગમૂળમાં ત્રણ છે ને એનોય વર્ગ થાય. એટલે એકનો વર્ગ એક, છેદમાં વર્ગમૂળને વર્ગ દૂર થાય એટલે ત્રણ ક્યાંથી આવ્યા ખબર પડવી જોઈએ. આ ત્રણ ક્યાંથી આવ્યા, પ્લસ કેમ થઈ ગયા, બધું આવડે તો જ આ દાખલો આવડે. આવડે તો ભલે પરીક્ષામાં અઘરા પૂછાતા નથી, સહેલા જ પૂછે, પણ આપણી ચોપડીમાં છે એટલે હું ગણાવું છું. માઇનસ એક. હવે આ બંને શું થઈ જાય? કેન્સલ થઈ જાય એટલે એક માઇનસ એક. જવાબ શું આવ્યો? શૂન્ય. એટલે આપણી આ કિંમત શું છે? શૂન્ય. અહીંયા જવાબ આટલું લખી નાખવાનું કે માઇનસ વન અપન એક એ પી એક્સનું
शून्य છે જવાબ શૂન્ય તો શૂન્ય છે કોણ આ શૂન્ય છે હવે એવી જ રીતે x ની જગ્યાએ આ કિંમત મૂકવાની એ જાતે ગણજો પછી મેં ગણીને તમને મોકલેલ છે ગણેલો દાખલો મોકલેલ છે તમને ન આવડે તો PDF માંથી જોવાનું અને ચેક કરવાનું કે તમે ગણેલો સાચો છે ચાલો આજે આપણે અહીંયા પૂરું કરીએ કાલે હું તમને પછીનો દાખલો ગણાવીશ.